જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે બે પેપર જોઈ ગયા. માર્ચ 2016 અંગ્રેજી વિષયના ધોરણ 10ના બે પેપર જોયા. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરેલ આદર્શ ઉત્તરવહીઓ જે છે એ જોવાની છે, કે જે આદર્શ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ છે. મિત્રો, આ કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા તૈયાર કરાયેલ નથી, આદર્શ વિદ્યાર્થીઓ દ્વારા, અને એ પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ પ્રશ્નપત્ર અને એની આદર્શ ઉત્તરવહી છે. એટલે આ વિડીયો જોવાથી આપને અંગ્રેજીનું પેપર કેવી રીતે લખવું એના વિશેની ગાઈડ તમને મળશે. તો મિત્રો, અમારો વિડીયો છેક સુધી જોજો. આમાં એથી ડી સુધીના તમામે તમામ સેક્શન આપેલા છે. ફર્સ્ટ આન્સર, ધ નેશનલ ફ્લેગ ઓફ ઇંગ્લેન્ડ ઇઝ નોટ એઝ ધ યુનિયન જેક. સેકન્ડ, અ પર્સન હુ ડઝ બિઝનેસ ઇઝ કોલ્ડ ટ્રેડર. થર્ડ, વેન ધ સાઉન્ડ ઇઝ ટુ લાઉડ એન્ડ ડિસ્ટર્બિંગ ઇટ ઇઝ નોઇઝ. ફોર, નોઇઝ ઇઝ ઓલવેઝ એનોઇંગ એન્ડ હાર્મફુલ. ફાઇવ, અકોર્ડિંગ ટુ ધ ઓથર, અવોઇડિંગ ડિફિકલ્ટ ટાસ્ક એન્ડ સિચ્યુએશન ઓર નોટ ફેસિંગ ધેમ બોલ્ડલી ઇઝ નોટ ગુડ. સિક્સ, ઓપોર્ચ્યુનિટી ઇઝ સિમિલર ટુ ચાન્સ, ચાન્સનું સિમિલર ઓપોર્ચ્યુનિટી. સેવન, ફોલ્સ. એટ આવશે, અબોટ વેન ટુ હોમ ટુ સે ગુડ બાય ટુ હિઝ ફ્રેન્ડ. નાઇન, ટીયર્સ ઇન મધર્સ આઈઝ સરપ્રાઇઝ ધ લોર્ડ એઝ હી હેડ નોટ પુટ ઇટ. ટેન, ધ એન્જલ સેડ ધેટ હર આઈસ વેર ટોકિંગ. ઇલેવન છે શોર્ટ નોટ. મિત્રો જુઓ, શોર્ટ નોટ તેને કેવી રીતે લખેલી છે, એકદમ બધા ટોપિક વાઇઝ લખેલી છે. ડાયમંડ એન્ડ એક્સેપ્શનલ સ્ટોન. ડાયમંડ્સ આર યુઝ એઝ એ સિમ્બોલ ઓફ લવ એન્ડ સ્ટેટસ એટ એઝ ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ સબસ્ટન્સ. ઇટ ઇઝ યુઝડ ઇન ધ લસ્ટ ઓફ એન્ગ્રેવિંગ, ડ્રિલિંગ એન્ડ કટિંગ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન મેકિંગ બલ્બ, ફ્લેમેન્ટ્સ, વચીસ એન્ડ સ્મૂથિંગ ઓફ એરપ્લેન રનવેઝ. ડાયમંડ્સ આર ડગ ફ્રોમ ધ માઇન્સ ઓફ બ્રાઝિલ, આફ્રિકા એન્ડ રશિયા. ઇટ હેઝ ઓલવેઝ એટેન્ડેડ પીપલ વિથ ઇટ્સ સ્પાર્કિંગ બ્યુટી. ઇટ નેવર ગેટ્સ વર્ન આઉટ, સો ઇટ ઇઝ સેટ ધ ડાયમંડ્સ આર ફોર એવર. મિત્રો, શોર્ટ નોટને એકદમ ટોપિક વાઇઝ બતાવેલી છે. ત્યારબાદ સેક્શન બી છે, એમાં 12, 30, 40 આન્સર આપેલા છે. એક નજર કરી લો એમાં. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. મિત્રો, બહુ સરસથી પેપર લખેલું છે આ વિદ્યાર્થીએ. સિક્સટી 70, 80 પેસિવ વોઇસનું વાક્ય આપેલું છે. સેક્શન સી છે, રિપોર્ટ. ગાંધીનગર, 18 જાન્યુઆરી 2016, શાલા વિકાસ સંકુલ કન્ડક્ટેડ યુવા પ્રતિભા. મિત્રો જો, રિપોર્ટ તો બતાવેલો છે, પરંતુ દરેકે દરેક રિપોર્ટમાં જે મેન ટોપિક છે એની નીચે અંડરલાઇન પણ કરેલી છે, કે જેના કારણે સામે પેપર જોવાવાળા વ્યક્તિને એ વસ્તુ તરત જ નજરમાં આવે. બહુ જ સરસ લખેલો છે રિપોર્ટ.
રિપોર્ટ બાદ છે મેસેજ, ધ્યાનીનો મેસેજ છે. મિત્રો, આ વિદ્યાર્થીએ પેપર ખૂબ જ સરસ લખેલ છે. હું એવું માનું છું કે આ પેપર જોયા પછી તમે પણ તમારું પેપર આવી રીતે લખશો એવી આશા કરું છું અને ખૂબ જ સારા માર્ક્સ મેળવો. ત્યારબાદ છે ઇનડાયરેક્ટ સ્પીચ, એને પણ વન બાય વન બ્લેન્ક સાથે બતાવેલી છે. ત્યારબાદ છે લાસ્ટ સેક્શન, સેક્શન ડી. સેક્શન ડી છે અ વિઝિટ ટુ એ મોડર્ન વિલેજ. મોડર્ન વિલેજનું પેરેગ્રાફ છે, આમાં પણ અન્ડરલાઇન બતાવેલી છે. મિત્રો, શક્ય હોય તો તમે બે પેનનો પણ યુઝ કરી શકો, એક બ્લેક અને બ્લુ, કે જેનાથી સામે પેપર જોવાવાળા વ્યક્તિને ખૂબ જ ક્લિયરલી દેખાય બધું. ઘણું લખ્યું છે. રિસ્પેક્ટેડ ફાધર લેટર છે લાસ્ટમાં, નિયર ધવલ મહેતા, બ્રાઇટ હોસ્ટેલ, નિયર એસટી ડિપોર્ટ, ભાવનગર, 24 નવેમ્બર 2015. રિસ્પેક્ટેડ ફાધર આ લેટર છે. લાસ્ટમાં આવી રીતે લખેલું છે કે યોર લવિંગ બ્રધર સિસ્ટર સન જે હોય હે યોર ધવલ. તો મિત્રો, આ હતા આજના આપણા એથિક ડીના સેક્શન પાર્ટ. તો હું આશા કરું છું તમને પણ બધાને ઇંગ્લિશના પેપર માટે બેસ્ટ લક. અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.